અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રીમ પ્રોજેક્ટ એવા ખારીકટ કેનાલના નવીનીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનાલના નવીનીકરણના કાર્યની સમીક્ષા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમસીના ઇજનેરી અધિકારીઓ અને શાસકો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી. 1200 કરોડના ખર્ચે કેનાલના નવીનીકરણનું કામ કરાશે. અત્યાર સુધી 5000 મીટર લંબાઈમાં બંને તરફ ડાયાફ્રેમ વોલની કામગીરી પૂર્ણ કરાઈ છે. હાલ નિકોલ તીવ્ર આટનગર તરફ કેનાલો પર રોડ તૈયાર છે. આ પ્રોજેક્ટથી પૂર્વ અમદાવાદના 17 કિલોમીટરથી વધુના વિસ્તારને કાયમી સમસ્યાથી મળશે છુટકારો. ખારીકટ કેનાલ આ શબ્દ અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના શાસકો માટે ખૂબ જ માથાનો દુખાવો બનેલો હતો. કારણ કે પૂર્વના 17 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી ખારીકટ કેનાલ એ સિંચાઈ માટેની કેનાલ નહીં, પરંતુ જાણે કે એક દૂષિત નદી બની ગઈ હતી. પરંતુ હવે મારી પાછળના આ જે આપ દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈને આપ નથી કહી શક્યા નહીં શકતા કે આ ખારીકટ કેનાલની ઉપરનો નવો બનેલો માર્ગ છે. કારણ કે 1200 કરોડના અંદાજિત ખર્ચથી જે પ્રમાણે ખારીકટ કેનાલનું નવીનીકરણનું આખું કામ ચાલી રહ્યું છે, તેના પ્રથમ ફેઝ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આખરે આ પ્રોજેક્ટની સમીક્ષા કરી છે. સ્થળ પર તેઓ આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સહિતના અન્ય જે ઇજનેરી અધિકારીઓ છે તેમની સાથે વિસ્તૃત માહિતી તેમણે મેળવી હતી અને ભાજપના તમામ શાસકો પણ તેમની સાથે જોડાયેલા હતા. એટલે જે પ્રમાણેનો આખો પ્રોજેક્ટ છે, નરોડા સ્મશાન ગૃહથી નવયુગ શાળા અને તે બાદ આખરે જે નારોલ તરફ આખરે આ કેનાલ પૂરી થાય છે, તેને ઉપરથી બંધ કરી નીચેની તરફ વિશેષ પ્રકારની ટેકનોલોજી પ્રીકાસ્ટ બોક્સ, એટલે કે પહેલેથી જ નિર્ધારિત ડિઝાઇન સાથે બનાવેલા બોક્સ આ રોડની નીચે ફિટ કરાયેલા છે, જેનામાં અંદરની તરફ સિંચાઈના પાણી અને બહારની તરફ બોક્સની બંને દિશામાં ડ્રેનેજના પાણીનું વહન કરી શકાય. એટલે અત્યાર સુધી આ કેનાલમાં જે પ્રમાણે કેમિકલના ગંદા પાણી, દૂષિત પાણી નું વહન થતું હતું, તેને બંધ કરી અને આગામી સમયમાં આખી આ 17 કિલોમીટરની આસપાસના વિસ્તારની 12 કિલોમીટરનો આ કેનાલનો પ્રોજેક્ટ છે તેને પૂર્ણ કરવાનું આયોજન છે. અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ જે રોડ તૈયાર કરી દેવાયો છે, લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો પણ અહીંયાથી આયોજિત થાય તે પ્રમાણેનું હાલ વિચારણા ચાલી રહી છે. એટલે ખારીકટ કેનાલની વાત કરીએ તો પૂર્વના લાખો લોકો કે જે આ અત્યાર સુધીની દૂષિત કેનાલથી પ્રભાવિત હતા, પરેશાન હતા, તેમના માટે હવે આ એક નવો જ દિવસ આવીને ઉગ્યો છે. અને આગામી સમયમાં જ્યારે આ કેનાલનો પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે આખા વિસ્તારની રોનક બદલાયેલી હશે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. પહેલાંની જે ખારીકટ કેનાલ હતી એમાં તો ત્રાસ જ હતો, મચ્છરથી લઈ અને ગંદકીનો જબરજસ્ત ત્રાસ હતો. અને અત્યારે તો અમારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે કે જે અમે જોઈને જ ધન્ય થઈ ગયા છે કે રોડ તો હું દુબઈ જઈ આવ્યો પણ ત્યાં બી નથી, એટલા સરસ રોડ બન્યા છે અને અમે બહુ ખુશ છીએ. અગાઉ તો બહુ જ ગંદકી થતી, માણસોને બહુ મચ્છરનો બહુ ત્રાસ હતો, બરાબર, ને આવવા જવાની સગવડ એટલી બી નહોતી. અત્યારે બહુ સરસ થઈ ગયેલું છે, બરાબર, ફોરેન જેવો સરસનો મજાનો રોડ બનાવેલો છે ને વ્યવસ્થા બી ને સ્વચ્છ બી બહુ રહેશે ને માણસોને બી આવવા જવા માટે સારી એવી વ્યવસ્થા મળેલી. આ 13.7 કિલોમીટરનો ખારીકટ કેનાલ બંધ કરવાનો આ પ્રોજેક્ટ હતો. નરોડા સ્મશાનથી વિંજોલ સુધીનું આ કામ લીધેલું હતું. એની અંદર અત્યારે 2 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. બાકીના ભાગમાં જે મહત્ત્વનું કહેવાય ડાયાફ્રામ વોલ એ સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે, જે છેડાની વોલ કહેવાય છે, અને બાકીનું કામ ચાલુ છે. એ લગભગ 6 મહિનાની અંદર એ પણ પૂર્ણ થશે. આપ જોઈ શકો છો કે એની ઉપર કેવો સરસ રોડ અને અવર જવર માટે આ વિસ્તારમાં આશીર્વાદરૂપ છે. સૌથી મોટું ડસ્ટબિન જેવું કહેવાતું હતું કે ભાઈ ગંદકી હતી તો એ પણ બંધ થઈ ગઈ, મચ્છરોનો ત્રાસ બંધ થઈ ગયો. જે માગ હતી એ પ્રમાણે અહીંયા ટ્રાફિક પણ હળવો થઈ જશે અને ટોટલ અત્યારે 2 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. 13.7 કિલોમીટર લગભગ 1200 કરોડના ખર્ચે આ જે રીતે અમે જે ટેન્ડર બનાવ્યું હતું એ જ પદ્ધતિથી એ જ રીતે આ કામ થઈ રહ્યું છે.